તો કેમ છો મિત્રો? હું આશા રાખું છું કે તમે બધા જ ખૂબ મજામાં હશો અને હેલ્ધી હશો. આજે હું તમને જે જગ્યા પર લઈ જઈ રહ્યો છું, એ જગ્યા, એ ગામ, એ સ્થળ ગોધરા નજીક આવેલા ટુવા ગામ, ટીંબા ટુવા આપણે કહીએ છીએ ને, ફાગવેલ પાસે ત્યાં આવેલું છે. વડોદરાથી લગભગ 78-80 કિલોમીટર પર આ ગામ વસેલું છે. આ ગામમાં તમે માનો ને એક ગરમ પાણીના કુંડ આવેલા છે. હવે એની પાછળ જે સ્ટોરી છે, જે કહાની છે, એ એવી છે કે વર્ષો પહેલાં પ્રભુ શ્રી રામના ચમત્કારોની કહાની તો તમે સાંભળી જ હશે, એમના પરચાઓની. બસ થયું એવું જ હતું કે સરભૃંગ ઋષિને ચામડીના રોગથી એ પીડિત હતા. એમને ભગવાનની પ્રાર્થના કરી અને પ્રભુ શ્રી રામે પૃથ્વી પર, ધરતી પર જે જગ્યા પર બાણ ચલાવ્યું એ જગ્યા છે આ. અને બાણ ચલાવ્યા પછી આ જગ્યા પર તમે જુઓ છો અહીંયા 108 કુંડ, એ પણ ગરમ પાણીના અને ઠંડા પાણીના એવા બંને અરસપરસ આજુબાજુ બનેલા છે. મેં પોતે અનુભવ કર્યો. ગરમ પાણી એટલે કે દેખીતું આપણને નરી આંખે એવું પાણી કે જેમાંથી વરાળ નીકળે છે, ને આજ સુધી કોઈ જ સાયન્સ કે કોઈ જ વૈજ્ઞાનિક એવું સાબિત નથી કરી શક્યા કે આની ઊંડાઈ કેટલી છે અને આ પાણી કઈ રીતે આવે છે. અને આમ તમે જોવા જશો ને તો 1 કે 2 જ ફૂટમાંથી એ પાણી આવે છે, એટલું ઊંડું પણ નથી. તો આ 108 કુંડ બહુ જ ભવ્ય છે. આવા તો ગુજરાતમાં અનેકો કુંડ આવેલા છે, એમાંનું આ એક કુંડ. અને આ કુંડથી ભરેલું આ સ્થળ જેનું નામ ટુવા, તમે જરૂરથી આની મુલાકાત લેશો એવી હું આશા રાખું છું. આ જ આશાની સાથે તમને બધાને એક વિનંતી કરવા પણ માગીશ. મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ડિસ્ક્રિપ્શન લિંકની અંદર મારું ઇન્સ્ટાગ્રામ પેજની લિંક છે, એને પણ તમે ફોલો કરી શકો છો. સો ટુવા ગરમ પાણીના જરા જિસે બોલતે હૈ, વહાં પર ભી મહાદેવ કા એક મંદિર હૈ, જો અભી મેં આપકો લેકે જા રહા હું. તો મિત્રો, શ્રાવણ મહિનાની અંદર તમે મહાદેવજીના દર્શને તો જરૂરથી જતા હશો. તો અહીંયા પણ દર વર્ષે શ્રાવણ મહિનામાં ખૂબ ભક્તોની ભીડ રહે છે, કારણ કે અહીંયા પણ સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે, જ્યાં ફોટોગ્રાફી અલાઉડ નથી, પરમિશન નથી. પણ હા, બાહ્ય એનો જે બાહ્ય ભાગ છે, બહારનો જે પાર્ટ છે, ત્યાં આપણને ભીમના પગલાં પણ જોવામાં આવે છે અને એની પણ પૂજા થાય છે અહીંયા. અને સ્વયંભૂ શિવલિંગ પણ 2-3 જગ્યાએ મેં જોયા આ જ પ્રટાંગણની અંદર, મને ખૂબ જ ગમ્યું. તમે અત્યારે જોઈ રહ્યા છો આ ગામ, અને આ ગામને જોવા, આ ગામના ગરમ પાણીના કુંડ જોવા માટે જરૂરથી તમે તમારા ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ્સ બધા આવો અને જરૂરથી આ પ્લેસની મુલાકાત લો. ફરીથી આવા સુંદર અને રમણીય સ્થળો સાથે હું તમારી સાથે હાજર રહીશ. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, બી હેલ્ધી, બી હેપી, બી સેફ. જય માતાજી, જય જય ગરવી ગુજરાત.